चलो फरी भगवान पास से क्या मांगना चाहिए? सिर्फ मोक्ष? मोक्ष के अलावा कुछ नहीं? या फिर जो मोक्ष से मिले, यानी कि जिससे मोक्ष मिले वही, उसके अलावा कुछ नहीं? हमें मने जवाब आपो, मानी लो कि तुम्हारा संसार में तुमने कोई तकलीफ आ गई, अने हमें तुमने ना पड़ दी कि भगवान पासे पैसा ना मंगाए, भगवान पासे धंधो ना मंगाए, भगवान पासे छोकरी ना मंगाए, भगवान पासे तुम्हारे रिजल्ट ना मंगाए, अने तुमने 32 થયા 33 થયા ઠેકાણા પડતા નથી છોકરા છોકરીના, હવે શું કરવા? તા કોકે કીધું મીના દાતાર ચાલ્યા, ત્યાં તમારી બધા માનતા પૂરી થઈ જશે, મક્કા જાઓ મક્કા, જો ભી માંગોગે વો સાથ મિલ જાયેગા, એક ભી આદમી એસા નહીં હૈ કે જિસકો વહાં પે ના મિલા હો, અરે મહારાષ્ટ્ર મેં શિરડી ચલે જાઓ, સાઈ બાબા જાગ્રત હૈ, હવે હું તમને પૂછું, તમે જૈન શાસનમાં જન્મ લીધા પછી તમને જો એવો પાઠ પડાવી દેવામાં આવે કે તમારે ભગવાન પાસે ના મંગાય, તમે ક્યાં જવાના? તમે શિરડી જવાના, તમે મીરા દાતાર જવાના, તમે મક્કા જવાના, તમે ખોડિયાર, તમે જલારામ, તમે સંતોષી માતાની પાસે ચાલ્યા જવાના, અને એક વખત જો કાગને બેસવું, ડાળને પડવું, ત્યાં તમારી માનતા જો પૂરી થઈ ગઈ, 100% તમારા હૈજામાં એટલું તો ફિટ થઈ જવાનું, મારા ભગવાન પાસે જે નથી એ તમારા સમ્યક દર્શન રહેવાના છે, તમારું મિથ્યા તો મજબૂત થવાનું કે નથી થવાનું? અનંત કાળે જે જૈન શાસન મળ્યા પછી જો તમે પાછા ભટકી જવાના, કરોડ રૂપિયા જ્યાં મળી શકે એવા ડાયમંડ બજારને છોડી અને તમે શાક માર્કેટમાં જો ચાલ્યા જાઓ, એને જો દુનિયા એમ કહેતી હોય કે આ મૂર્ખો છે, એમ ત્રણ લોકના નાથ જેના માટે પંચસૂત્રમાં હરિભદ્રસુરી મહારાજ લખે છે, અચિંત્ય ચિંતામણિ, ચિંતામણી પાસે તો માગવું પડે, આ એવા ભગવાન છે, તમે માગો એ પહેલા તમને આપી દે, અચિંત્ય ચિંતામણી, આવા ભગવાન જે કરોડો રૂપિયાની વેલ્યુથી પણ મપાય નહીં, એને છોડી તમે જો કોઈ આજુબાજુના દેવી દેવતાઓની પાછળ દોડતા હો તો તમે શાક માર્કેટનો ધંધો કરી રહ્યા, આજુબાજુના મિથ્યા દેવી દેવતાઓની પાસે તમે તમારું સમ્યક દર્શન હારી જશો, એવા મેં જોયા છે, અને એવા પણ કેટલાક હોય છે કે જે તમે તમારી જિંદગીમાં વિચાર્યું નહીં હોય એવા પાપ તમારી પાસે કરાવી દેશે. મને મુંબઈમાં વાગડ સમાજના એક બેન મળ્યા હતા, દીકરો નતો થતો તો કોની પાસે જવા? મને કે મારા સાહેબ અમને તો એમ કે ભગવાન પાસે ના મંગાય, એટલે હું તો ગઈ ત્યાં કોઈ અજૈન બાબા સંન્યાસી પાસે, અને એને કહી દીધું વિધિ કરાવી પડશે, રેડી, અને વિધિમાં તમારે એક કુકડાનું બલિદાન આપવું પડશે. અમર ઘરની અંદર એક કીડી નીકળે તો એ કીડી મરી ન જાય એની કાળજી રાખનારા આપણે, બાથરૂમની અંદર વાંદો થઈ ગયો તો એ વાંદાને ઉંચકીને સેફ જગ્યાએ મોકલનારા આપણે. એક દીકરા ખાતરે બહેન મારી પાસે પ્રાયશ્ચિત લેતા હતા, મને પ્રાયશ્ચિત આપો, એક દીકરા ખાતર મેં એક કુકડાનું બલિદાન. આ તો ધર્મ પામેલા હતા એટલે પાછા ફરી ગયા, પ્રાયશ્ચિત લઈ લીધું, શુદ્ધ થઈ ગયા, હજારો જૈનો ભટકી ગયા. સંસાર છે, સંસારમાં આપત્તિઓ આવવાની જ છે, તકલીફો આવવાની જ છે, અને તકલીફ વખતે ભગવાન પાસે ના મંગાય, ભગવાન પાસે ના મંગાય, આવી એક જ પીપુડી જો વગાડ્યા કરશું તો ભગવાન છૂટી જવાના છે. તમે કોઈ સાધુ સાધ્વી જેવા મજબૂત મનના નથી કે મારા કર્મના ઉદય છે માટે મારે ભોગવી લેવાનું છે, મારે જ સહન કરી લેવાનું છે, મારા કર્મના ઉદય મારે જ સહન કરવાના છે, એમાં કોઈ ભાગ નથી પડાવવાનું. આવો વિચાર હજી તમને નહીં આવી શકે, તમારે ક્યાંક જવું પડશે. ક્યાં જવાનું? કોઈ મિથ્યા દેવી દેવતા પાસે નહીં, પરમાત્મા પાસે. હવે તમારો પ્રશ્ન.